बार साइंस केमिस्ट्री सब्जेक्ट में ऑर्गेनिक केमिस्ट्री एटले के कार्बनिक रसायन की बात करीशुं। ज्यारे कार्बनिक रसायन की बात आवे एटले के कार्बन ना बनेला संयोजन, जे कार्बन ना बनेला संयोजन जेम के आल्केन आल्किन आल्काइन अने क्रियाशील समूह आल्डिहाइड कीटोन एसिड एस्टर आवा दरेक क्रियाशील समूह जे छे ए दरेक क्रियाशील समूह ना आपणे शुं करवानो अभ्यास, जेने कहेवाय कार्बनिक रसायन। शुं कहेवाय एने? कार्बनिक रसायन। तो 11मा ધોરણમાં તમે આલ્કેન આલ્કીન આલ્કાઇન અને એક એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં બેન્ઝીન આ ચાર વિષય તમે ભણી ગયા હતા। હવે 12 સાયન્સમાં તમારે અહીંયા 12 સાયન્સની અંદર આલ્કાઇલ હેલાઇડ એરાઇલ હેલાઇડ આલ્કોહોલ ફિનોલ ઇથર આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ અને આલ્કાઇલ અમાઇન અને એરોમેટિક અમાઇન વિશે અભ્યાસ કરવાનો। તો આની અંદર કાર્બનિક રસાયણમાં તમારે અભ્યાસ શું કરવાનો આવે, સપોઝ માનો કે કોઈ પણ આપણે ભણી ગયા છે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ, જે તમારું ચેપ્ટર છે બરાબર, તો આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ નો અભ્યાસ કરશો એની અંદર એમાં તમારે શું સમજવાનું, તો પહેલા એનું નામકરણ સમજશો, એના ગુણધર્મો વિશે વાત કરવાની, પછી બનાવટ, પછી એના ગુણધર્મો અને ગુણધર્મોની અંદર ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો એટલે કે એની રાસાયણિક પ્રક્રિયાઓ, પછી એના ઉપયોગો। तो आना विषय बात करो तो अल्काइल हेलाइड बनता है तो अल्काइल हेलाइड नु नामकरण छे अल्काइल हेलाइड दी बनावट जे अल्काइल हेलाइड तुम्हारे बनावानु छे ए अन्य क्रियाशील समूह की रासायनिक प्रक्रिया द्वारा अल्काइल हेलाइड बनावानु। पछी गुणधर्मो गुणधर्मो नी अंदर भौतिक गुणधर्मो जेमा उत्कलन बिंदु गलन बिंदु द्रव्यता एसिड होय तो एसिडिकता बेसिकता के अने केबी नी वेल्यू पीके अने के नी वेल्यू। पछी आ गुणधर्मो नी अंदर रासायनिक गुणधर्मो जेनी अंदर आपणे जे अल्काइल हेलाइड समूह भणता होय तो अल्काइल हेलाइड समूह नी अंदर रासायनिक प्रक्रियाओ भणवानी अने अहींया छेल्ले एना उपयोगो के आनो उपयोग शुं छे बराबर। तो कोई पण माइंडसेट तमारो आवुं होवुं जोईए कार्बनिक रसायण भणता त्यारे के कार्बनिक रसायण एक तमे जो 14 क्रियाशील समूह जे आपणा छे दरेक क्रियाशील समूह तमने आवडता होय तो ए क्रियाशील समूह थी बीजा अन्य क्रियाशील समूह बनवानो छे, बीजुं कोई नवा जोडी थवानुं नथी एटले एकदम माइंडसेट क्लियर राखी अने क्रियाशील समूह कम्प्लीट होय तो तमे कार्बनिक रसायन बहुज इजी रीते बहु व्यवस्थित रीते तमे एने गोख्या वगर व्यवस्थित समझीने तैयार करी शकाय। तो आजे आपणे वात करीए अल्काइल हेलाइड नी, तो अल्काइल हेलाइड नी सौप्रथम वात करता पहेला आपणे शुं भणीशुं, अल्काइल हेलाइड जे वात करीए छे अल्काइल हेलाइड कोने कहेवाय एराइल हेलाइड कोने कहेवाय। तो अल्काइल हेलाइड एटले सपोझ मानो के कोई पण कार्बन नुं एक संयोजन लईए के जेना कार्बन नी अंदर जे चार बंध होय रासायणिक बंध मां एक बंध मां कोण होय हेलोजन, बाकी ना अन्य बंध मां कोण छे हाइड्रोजन। એટલે ઘણા આવી રીતે પણ સમજે છે કે આલ્કેન છે અને આલ્કેનમાં હાઇડ્રોજનને રિપ્લેસમેન્ટ કર્યું આપણે હેલોજન વડે તો એ બની ગયું આલ્કાઇલ હેલાઇડ, અધરવાઇઝ આલ્કાઇલ અને હેલોજન જેમાં આલ્કાઇલ એટલે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ અને હેલોજન એટલે સમૂહ નંબર 17 કે જેની અંદર કયા કયા તત્વોનો સમાવેશ થાય ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન। આ જે 17મો સમૂહ છે એ આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણાય તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ધરાવતા તત્વો છે જેમાં ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન નો સમાવેશ થાય। એમાં ફ્લોરિન જે છે એ સૌથી વધુ વિદ્યુત ઋણાત્મક તત્વ છે કે જેની ઇલેક્ટ્રોનને આકર્ષવાની પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા સૌથી વધારે છે અને આયોડિન કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સૌથી ઓછી છે અને આ ક્લોરિન અને બ્રોમિન જે વચ્ચે છે બરાબર। તો આ રીતે હવે આપણે કોઈ પણ કાર્બન ની અંદર એક વેલેન્સીમાં એક સંયોજકતામાં કાર્બન ના ચાર બંધ ની અંદર એક બંધમાં કોઈ પણ એક કાર્બન હોય બે કાર્બન હોય ત્રણ કાર્બન હોય એના એક બંધમાં અગર જો હેલોજન જોડાયેલો હોય તો એ ક્રિયાશીલ સમૂહને આપણે કયો ક્રિયાશીલ સમૂહ કહીશું આલ્કાઇલ હેલાઇડ। તેવી જ રીતે એરાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ એટલે આ એઆર એટલે એરોમેટિક કમ્પાઉન્ડ, જે એરોમેટિક કમ્પાઉન્ડ એટલે એરોમેટિક સંયોજનોમાં કોણ આવે તો એરોમેટિક સંયોજનની શરૂઆત આપણે બેન્ઝીન બરાબર C6H6 થી શરૂઆત કરીએ તો એની અંદર દરેક કાર્બન પાસે હાઇડ્રોજન આવેલા હોય, આમાંથી કોઈ પણ એક હાઇડ્રોજન હોય તમામ કાર્બન સરખા છે દરેક કાર્બનની સંયોજકતા સમાન છે તો કોઈ પણ એક હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કરીએ હેલોજન વડે અને જેમાં જે બેન્ઝીનમાં કોઈ જગ્યા પર હેલોજન જોડાયેલો છે એને એરોમેટિક સંયોજન કહેવામાં આવે છે। તો આવા આપણે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ જે ક્રિયાશીલ સમૂહ છે એનો આપણે અહીંયા શું કરવાનો અભ્યાસ, તો એના અભ્યાસની અંદર સૌપ્રથમ પહેલા આપણે આલ્કાઇલ હેલાઇડનું ક્લાસિફિકેશન એટલે કે એનું વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું। તો આલ્કાઇલ હેલાઇડના વર્ગીકરણમાં શું ભણવાનું, તો આલ્કાઇલ હેલાઇડ અહીંયા ધ્યાન, તો હવે મેં જે અહીંયા લખ્યું છે એ પ્રમાણે કોઈ આલ્કાઇલ હેલાઇડ લખી છે ઇથાઇલ ક્લોરાઇડ, તો ઇથાઇલ ક્લોરાઇડ ની અંદર આ જે ક્રિયાશીલ સમૂહ આપણે જે એમાં ક્રિયાશીલ સમૂહ કોણ છે અહીંયા હેલોજન, આલ્કાઇલ હેલાઇડમાં સમૂહ 17 નો કયો તત્વ છે હેલોજન સમૂહ, આ જે હેલોજન સમૂહ છે એ જે કાર્બન પાસે જોડાયેલ છે જે કાર્બન નું સંકરણ કયું છે sp3, કયું સંકરણ છે sp3, કાર્બન ના દરેક બંધ એકલ બંધ છે જુઓ તો એ કાર્બન નું સંકરણ કયું છે sp3,
એની બાજુમાં હેલોજન આપણો જે કાર્બન પાસે જોડાયેલો છે એ કાર્બન પાસે કેટલા કાર્બન જોડાયેલા છે એક તો આને આપણે કહીશું પ્રાથમિક હેલાઇડ પ્રાઇમરી હેલાઇડ અને કહીશું પ્રાથમિક હેલાઇડ એવી જ રીતે હવે અન્ય કોઈ બીજા આપણે સમૂહ લઈએ કે જેમાં 2 ક્લોરો પ્રોપેન આમાં જે આપણો ક્રિયાશીલ સમૂહ હેલોજન છે એ જે કાર્બન સાથે જોડાયેલ છે એ કાર્બનની આજુબાજુમાં બે કાર્બન છે તો એની સંયોજકતામાં કેટલા કાર્બન જોડાયેલા છે બે તો આને આપણે શું કહીશું દ્વિતીયક હેલાઇડ શું કહીશું આને દ્વિતીયક હેલાઇડ જો આના નામકરણ કોઈ પણ નામ તમે બનાવશો પ્રાથમિક હેલાઇડ તો પ્રાથમિક હેલાઇડ ક્યારે શક્ય છે તો કોઈ દિવસ નામ પરથી પૂછાય તો પણ આવડવું જોઈએ કે પ્રાથમિક હેલાઇડ એટલે ક્યાં હશે કે જે આપણો હેલોજન વાળો કાર્બન છે આપણો ફોકસ એક જ જગ્યા પર હોવું જોઈએ કે આપણે આલ્કાઇલ હેલાઇડ ની વાત કરીએ છીએ આલ્કોહોલ ની વાત કરીએ છીએ અગર આપણે આલ્કાઇલ હેલાઇડ ની વાત કરતા હોય એટલે એમાં હેલોજન જોવાનું શું જોવાનું હેલોજન અગર આલ્કોહોલ ની વાત કરતા હોય તો ઓએચ જોવાનું જે ક્રિયાશીલ સમૂહની વાત કરતા હોય એના પર ફોકસ કરવાનું અને એ જે કાર્બન પાસે જોડેલો હોય એની પાસે કેટલા કાર્બન છે એ જોવો એટલે તમને ખબર પડે કે કયા પ્રકારનો હેલાઇડ છે તો અહીંયા પ્રાથમિક હેલાઇડ દ્વિતીયક હેલાઇડ અને અહીંયા જે હેલોજન છે આપણો આને પણ શું કહીશું આપણે પ્રાથમિક હેલાઇડ આનું નોમેન્ક્લેચર આનું નામકરણ કરવા જશો તો શું બનશે 1-ક્લોરોપ્રોપેન તો જો હવે એવું ક્યારે શક્ય બને કે હેલોજનની બાજુના કાર્બનમાં એક જ કાર્બન હોય હેલોજનની જે કાર્બન સાથે જોડેલો છે એની બાજુમાં એક જ કાર્બન હોય તો જ્યારે આપણે હેલોજન ક્યાં હોય ટર્મિનલ છેડે હોય કોઈ પણ ક્રિયાશીલ સમૂહ કોઈ પણ સંયોજન ની અંદર ત્યારે શું આવશે પ્રાથમિક અને દ્વિતીયક એટલે ક્યાં હશે વચ્ચે તો કે 2, 3, 4, 5 ગમે ત્યાં પણ ક્યાં હશે વચ્ચે તો એને કયો હેલાઇડ કહીશું આપણે દ્વિતીયક હવે તૃતીયક હેલાઇડમાં શું હશે કે હેલોજન ધરાવતો કાર્બન હેલોજન ધરાવતો કાર્બન કે જ્યાં હેલોજન છે એ કાર્બન પાસે ત્રણ સંયોજકતામાં એટલે ત્રણ બંધ કોને બનેલા હશે કાર્બનના તો આને આપણે કહીશું તૃતીયક હેલાઇડ કયો હેલાઇડ કહીશું આને તૃતીયક હેલાઇડ એવી રીતે અન્ય બીજા ક્રિયાશીલ સમૂહો કે જેની અંદર કાર્બન જે કાર્બન હેલોજન ધરાવે છે જે કાર્બન હેલોજન ધરાવે છે એટલે કે હેલોજન ધરાવતો કાર્બન એની બાજુના કાર્બન પર જો અગર દ્વિબંધ આવેલો હોય એની બાજુના કાર્બન પર દ્વિબંધ અથવા જે કાર્બન sp3 સંકરણ ધરાવે છે હેલોજન ધરાવતો કાર્બન કે જે કાર્બનનું સંકરણ કર્યું છે sp3 એની બાજુવાળો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તો આવા આલ્કાઇલ હેલાઇડને આપણે એલાઇલિક હેલાઇડ કહીશું કયા પ્રકારના હેલાઇડ કહીશું અને એલાઇલિક હેલાઇડ કહીશું હવે આલ્કોહોલ અહીં ઓએ જોડેલો હોય તો એને શું કહીશું એલાઇલિક આલ્કોહોલ ચલો ક્લિયર હવે એના પછી આ જે મોનોક્લોરો આપણે ભણી રહ્યા છે મોનોક્લોરો એટલે એવા આલ્કાઇલ હેલાઇડ કે જેમાં માત્ર એક જ હેલોજન સમૂહ આવેલો હોય હવે તેવી જ રીતના કોઈ અન્ય કે જેમાં દ્વિબંધ આપણો હેલોજન ધરાવતો કાર્બન હેલોજન ધરાવતો કાર્બન કે જે પોતે દ્વિબંધ ધરાવે છે જેની પાસે પોતાનું સંકરણ કર્યું છે sp2 તો આવા આલ્કાઇલ હેલાઇડને આપણે વિનાઇલિક હેલાઇડ કહીશું કયા હેલાઇડ કહીશું આને વિનાઇલિક હેલાઇડ તો અહીંયા બરાબર થોડું ધ્યાન રાખો કે જ્યાં આપણે હેલોજન સમૂહ જોડેલો છે એની બાજુ એટલે અગર માનો કે આને 1 ક્લોરો હશે તો ઇન ક્યાં હશે 2 ઉપર ઘણી વખત કેવું કરે કે ભાઈ રાસાયણિક સૂત્ર ના આપેલું હોય તમને એનું નામ આપેલું હોય તો નામ પરથી તમે ડાયરેક્ટ કેમ ડિસાઇડ કરો કે જે કાર્બન પર આપણે હેલોજન છે એની બાજુ એટલે જ્યાં તમે 1 ક્લોરો 2 ક્લોરો 3 ક્લોરો તો એની બાજુના કાર્બન પર અગર દ્વિબંધ જોવા મળે તો સમજવાનું કે કયો હેલાઇડ છે એલાઇલિક હેલાઇડ હવે જે કાર્બન પર હેલોજન છે એ જ કાર્બન પાસે શું છે ડબલ બોન્ડ તો આને કયું કહીશું આપણે વિનાઇલિક હેલાઇડ તો અહીંયા 1 ક્લોરો બોલીશું તો ઇન પણ ક્યાં છે 1 પર જ છે તો આને કહીશું આપણે વિનાઇલિક હેલાઇડ તો એવી જ રીતના જો જે કાર્બન પર હેલોજન છે એટલે હેલોજન ધરાવતો કાર્બન એની એક સંયોજકતામાં અગર એરોમેટિક સંયોજન એટલે કે બેન્ઝીન જોડાયેલો હોય હેલોજન ધરાવતો કાર્બન કે જે કાર્બન પાસે બેન્ઝીન જોડાયેલો હોય તો આવા પ્રકારના હેલાઇડને આપણે બેન્ઝાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે કયા હેલાઇડ કહેવામાં આવે બેન્ઝાઇલિક હેલાઇડ દરેક આલ્કાઇલ હેલાઇડમાં ગમે તેવું સૂત્ર તમને આપ્યું હોય તમારે હેલોજનને જોવાનો હેલોજન જે કાર્બન પાસે જોડાયેલો હોય એની સંયોજકતામાં કાર્બનની સંયોજકતા જોવાની હેલોજન ધરાવતા કાર્બનની સંયોજકતામાં અગર એક હોય તો એને આપણે પ્રાથમિક હેલાઇડ બે હોય તો એને દ્વિતીયક હેલાઇડ ત્રણ હોય તો એને તૃતીયક હેલાઇડ હેલોજન ધરાવતા કાર્બનની બાજુવાળો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય એલાઇલિક હેલાઇડ હેલોજન ધરાવતો કાર્બન પોતે sp2 સંકરણ ધરાવતો હોય એટલે કે દ્વિબંધ ધરાવતો હોય તો એને કહેવાય વિનાઇલિક હેલાઇડ ચલો ક્લિયર હવે આવી રીતના હવે આપણે જો માનો કે ડાય હેલો અથવા કોઈ એરોમેટિક સંયોજન હેલોજન જે છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન પોતે એરોમેટિક સંયોજનમાં જોડાયેલો છે એટલે કે બેન્ઝીન રિંગના કાર્બન સાથે અગર હેલોજન જોડાયેલો હોય એરોમેટિક જે સંયોજન છે એમાં કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો આને આપણે કહીશું એરાઇલિક હેલાઇડ અથવા એરાઇલ હેલાઇડ અથવા આને કહેવાય એરોમેટિક હેલાઇડ શું કહેવાય છે આને એરોમેટિક હેલાઇડ
અને તમે લખી કેટલી રીતના શકશો અહીંયા તો આ જે છે C6H5 અને એક હેલોજન એક હાઇડ્રોજન નીકળીને કોણ આવી જાય હેલોજન અને ફિનાઇલ રિંગ પણ કહેવાય માટે ફિનાઇલ હેલાઇડ પણ કહેવાશે શું કહેવાય છે આને ફિનાઇલ હેલાઇડ એરાઇલ હેલાઇડ એરોમેટિક હેલાઇડ કે જે આપણે હેલો બેન્ઝીન ફ્લોરિન હોય તો ફ્લોરોબેન્ઝીન ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન આયોડોબેન્ઝીન હવે આપણા એરાઇલ હેલાઇડ કહેવાશે તો આ જે હેલાઇડના પ્રકાર આપણે ભણ્યા એની અંદર મોનો હેલો એટલે માત્ર ખાલી એક જ હેલોજન છે પણ હવે માનો કે ડાય હેલો હોય એટલે કે હેલોજન કોઈ પણ કાર્બનિક સંયોજનમાં હેલોજન કેટલા જોડેલા હોય બે તો અગર માનો કે ડાય હેલો હોય તો ડાય હેલો ની અંદર આવી રીતના જે કોઈ એક રાસાયણિક સૂત્ર હું અહીંયા તમને લખીને આપું અહીંયા જો આ રાસાયણિક સૂત્રમાં CH3CHCl2 તો ડાયક્લોરોઇથેન શું છે ડાયક્લોરોઇથેન અથવા આવા ઘણા બધા કોઈ પણ તમને લખીને આપીએ તો અહીંયા જે કાર્બન પર હેલોજન છે એની પર કેટલા હેલોજન છે જુઓ તો બે તો ડાય હેલોજન ની અંદર એક જ કાર્બન પર બે હેલોજન જોડેલા હોય ડાય હેલોજનમાં શું કીધું એક જ કાર્બન પર બે હેલોજન અગર કોઈનું નામકરણ હોય તો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા કેટલા પર ક્લોરિન છે બીજા નંબર પર છે તો 2-2 ડાયક્લોરો કેવું છે 2-2 ડાયક્લોરો 1-1 ડાયક્લોરો 2-2 ડાયક્લોરો 3-3 ડાયક્લોરો 4-4 ડાયક્લોરો એટલે કે હેલોજન જે કાર્બન પર જોડેલો છે એ કાર્બન પર કેટલા હેલોજન જોડાયેલા છે બે તો ડાય હેલો ની અંદર એક જ કાર્બન પર બે હેલોજન હોય તો સૂત્ર આપેલું હશે તો કોઈ પ્રશ્ન નથી પણ અગર જો તમને નામ આપેલું હોય તો ખાસ ધ્યાન રાખવાનું અગર એક જ કાર્બન પર બે હેલોજન જોડાયેલા હોય તો એને આપણે કહીશું જેમિનલ હેલાઇડ કયા પ્રકારનો હેલાઇડ કહીશું જેમિનલ હેલાઇડ અને અગર માનો કે કોઈ આલ્કાઇલ હેલાઇડ છે એ આલ્કાઇલ હેલાઇડમાં આવી રીતના કોઈ પણ જગ્યા પર બાજુ બાજુના પાસ પાસેના કાર્બન પર જો હેલોજન જોડાયેલા હોય ડાય હેલો હોય અને બાજુ બાજુના કાર્બન પર હોય જેનો નંબરિંગ આપવા જેનો 1-2-2-3-3-4 તો આવી રીતના જોડાયેલું હોય તો એને આપણે વિસિનલ હેલાઇડ કહીશું ખાસ ધ્યાન રાખવાનું ઘણી વખત આ વિસિનલ અને વિનાઇલિક હેલાઇડમાં લોચા પડે છે તો નલ નલ એવું યાદ રાખી લેવાનું એટલે લોચો ના પડે નલ નલ એટલે ડાય હેલો એવું થાય નહીં પણ આ તો ખાલી તમારે સમજી લેવાનું એટલે કે નલ નલ વિસિનલ અને જેમિનલ તો જેમિનલ ની વાત હોય તો એક જ કાર્બન પર બે હેલોજન વિસિનલ ની વાત હોય તો પાંચ પછીના કાર્બન પર શું હશે ક્રમિક કોણ જોડેલું હશે હેલોજન તો એને આપણે કહીશું વિસિનલ હેલાઇડ તો આ થયો આજના લેક્ચરમાં આપણે કઈ વાત થઈ કે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ હોય એ આલ્કાઇલ હેલાઇડ ની અંદર કયા પ્રકારના આલ્કાઇલ હેલાઇડ છે તો આલ્કાઇલ હેલાઇડ ની વાત થઈ પ્રાથમિક હેલાઇડ દ્વિતીયક હેલાઇડ જેમ કે અન્ય એકાદ બે હું તમને ઉદાહરણ આપીને જોઈએ કે કયા પ્રકારનો હેલાઇડ છે કોઈ માનો કે કોઈ આવી રીતના કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે તો હેલોજન ધરાવતો કાર્બન કે જે હેલોજન ધરાવતો કાર્બન છે એની બાજુવાળો કાર્બન sp2 સંકરણ ધરાવે છે એની બાજુના કાર્બન પર દ્વિબંધ છે તો આને કહીશું એલાઇલિક હેલાઇડ કયા પ્રકારનો હેલાઇડ કહીશું એલાઇલિક હેલાઇડ હવે આવી રીતના કોઈ પણ બીજો અન્ય હોય કે જેમાં એક જ ડાય હેલો છે તો ડાય હેલોમાં કોણ આવે વિસિનલ કાં તો જેમિનલ પણ એક જ કાર્બન પર બે હેલોજન છે તો એને આપણે કહીશું જેમિનલ હેલાઇડ કયો હેલાઇડ કહીશું જેમિનલ તો આવી રીતના તમારે સમજવાનું રહેશે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ આપેલો હોય ઘણી વખત આવી રીતના પણ આપેલું હોય તો અહીંયા હવે અહીંયા કેવી રીતના ડિસાઈડ કરીશું તો ઘણા બધા કાર્બન આવી રીતે જોડાયેલા હોય તો ઘણાને ડિસાઈડ કરવામાં લોચો પડી જાય તો આપણે નક્કી કેવી રીતના કરીશું કે કોઈ પણ આપણે હેલોજન જોવાનું આપણો ગ્રુપ ક્યાં છે ક્રિયાશીલ સમૂહ અહીંયા છે આપણો ક્લોરિન અને આ ક્લોરિન જોડેલો છે આ કાર્બન પાસે આ કાર્બન પાસે એક બંધ ક્લોરિન નો એક બંધ હાઇડ્રોજન નો તો આજુબાજુમાં અન્ય કેટલા બંધ હશે તો કાર્બન કેટલા બંધ બનાવે ચાર તેમાં બે બંધ ઉપર તો એક હાઇડ્રોજન એક ક્લોરિન છે તો બાજુબાજુમાં કેટલા કાર્બન હશે બે તો આ કયા પ્રકારનો હેલાઇડ છે દ્વિતીયક હેલાઇડ તો આ થયું આજે આપણે આલ્કાઇલ હેલાઇડ ના વર્ગીકરણ ની વાત થઈ અને જે આલ્કાઇલ હેલાઇડ સમૂહ આપણે ભણવાનો છે આલ્કાઇલ હેલાઇડ સમૂહ વર્ગીકરણ ની અંદર આવા પ્રકારના હેલાઇડ છે કે જેને મેં તમને વ્યવસ્થિત રીતે સમજાયા હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરીશું પ્રિપરેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ એટલે કે આલ્કાઇલ હેલાઇડ ની બનાવટ ચલો તો આટલે સુધી ડન